વાળી વિસ્તારમાં મજૂરી કામ કરવા માટે પરપ્રાંતીય પરિવાર અહીંયા આવી અને વસવાટ કરતો હતો. તેની 4 વર્ષની માસૂમ બાળિકા જ્યારે પોતાની માતાની સાથે ગાઢ નિંદ્રા માણી રહી હતી તેવા સમયે એક નરાધમ દ્વારા આ બાલિકાને ઉઠાવી જઈ અને બળાત્કાર કરવાની કોશિશ કરવામાં આવેલી હતી. 3 કલાકની શોધખોળ બાદ લોહીલુહાણ હાલતમાં આ દીકરી મળી આવતા લોકો આ નરાધમ ઉપર ફિટકાર વરસાવી રહેલા છે. અમરેલી શહેરના લીલિયા રોડ વિસ્તારમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના એક સમજીવી પરિવારની 4 વર્ષની ફૂલ જેવી માસૂમ બાળકી પર બળાત્કારની કોશિશ થયાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગયેલી છે. મંગળવારની રાત્રિએ આ બાળકી પોતાની માતા સાથે મીઠી ઊંઘ માણી રહી હતી ત્યારે કોઈ નરાધમે તેને ત્યાંથી ઉઠાવી ગયેલો હતો અને તેને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કરેલો હતો. લગભગ 3 કલાક બાદ આ બાળકી તેના પરિવારને લોહીલુહાણ હાલતમાં મળી આવેલી હતી, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલી હતી. ઘટના શું બની હતી, બેર વાત કરજો ને. આ છોકરી મારે હારે સૂતી હતી અને કોક ઉપાડીને લઈ ગયો, તો અમને એ છોકરી આવી તે ખબર પડી, લઈ ગઈ ખબર ન પડી. આ છોકરી આવી નાખી ખૂન ને લગતા લાલ, તો એમને ખબર પડી કે આ છોકરીને કોકે એવું કર્યું છે. અત્યારે કેમ છે છોકરીને? અત્યારે તો સારી છે, લાવ્યા ને તો બધી લગતા રાર હતી. એમાં પોલીસ વાળા આવ્યા અને કીધું અમને હાલો કે દવાખાને લઈ જાઓ. અમરેલી શહેરમાં બનેલી આ ગંભીર ઘટના બાદ અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ પણ દોડતો થઈ ગયેલો હતો. ઘટનાની ગંભીરતા પામી ગયેલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી આ માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવેલા છે. પરપ્રાંતમાંથી પેટીયું રળવા અમરેલીમાં આવેલ આ પરિવારની દીકરી સાથે બનેલી આ ઘટનાના પગલે સમગ્ર પરિવાર પર જાણે કે આભ તૂટી પડેલું છે, તો બીજી તરફ આ માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવનાર પર સમગ્ર પંથકમાંથી ફિટકાર વરસી રહેલો છે. કે મધ્યપ્રદેશના ઝાબા જિલ્લાના પરપ્રાંતીય મજૂરો જે લીલિયા રોડ ઉપર મજૂરી કામ કરતા હતા અને તેઓ ગઈ રાત્રિના સૂતા હતા પોતાના ફેમિલી સાથે, એમાં કોઈ અજાણ્યા એ સમયે મજૂરની 4 વર્ષની બાળકીને ઉપાડી લઈ જઈ બાજુના ખુલ્લા મેદાનમાં એની ઉપર રેપ કરવાની કોશિશ કરેલ છે, જે બાબતે મજૂરની દીકરીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને આ બાબતે ગુનો પણ રજીસ્ટર કરવામાં આવેલ છે. અને અજાણ્યા પુરુષ બાબતે અત્રેને LCB SOGની ટીમો અને અમરેલી સિટીની ટીમો બનાવી અજાણ્યા પુરુષને ગોતવાના શોધી કાઢવા ચક્રો ગતિમાન ચાલુ છે. બસ તપાસ ચાલુ છે હાલમાં.